મન ક્યાં ભટકે છે? યુદ્ધ મારા મારા દીકરાને મૂકીને આવ્યો છે, મારો કાકો હવે મારા રાજ્ય પર ચડાઈ કરવા આવ્યો છે, કારણ કે કોક સૈનિક ત્યાંથી પસાર થયા એ વાત પ્રસન્નચંદ્રના કાનમાં ચાલી ગઈ છે કે દીકરો નાનો છે ને, બાપે દીક્ષા રહી લીધી, હવે રાજ ઉપર એનો સગો ભાઈ એટેક કરશે, બિચારા દીકરાને ખતમ કરી નાખશે. ખરા સાધનાની વાટ લાગી ગઈ. સમય ક્યાં કરવાનું? ઘરે કરવાનું કે ઉપાસય કરવાનું? ઘરે કરો એટલે બધું પેરેલલ ચાલતું હોય. કોઈ મહેમાન આવ્યા, આવો આવો આવો, સાસુ સામાયિક લઈને બેઠી હોય ને વહુને કઈ ગમ ના પડે, આમ કર તેમ કર, બધું સામાયિકમાં જ ચાલતું હોય. ધર્મના સ્થાનમાં ધર્મ જેટલો સહજ અને સરળ છે એટલે સંસારના સ્થાનમાં નથી. પ્રસન્ન ચંદ્ર રાજર્ષિ જેવાને પણ એક નિમિત્ત મળી ગયું, મન ફરી ગયું અને યુદ્ધ ચાલુ થઈ ગયું. મનોમન હાથ ઊંચા છે, મનથી યુદ્ધ ચાલુ થયું. પોતે રથ પર ચડી ગયા, પોતાના હાથમાં તીર આવી ગયા, બાણ આવી ગયા, સનાનું સનાનું કરતા એક એક સૈનિકને મારે છે. હવે મારતી વખતે આર્ત ધ્યાન હોય કે રૌદ્ર ધ્યાન હોય, ખતમ કરી નાખો. કોકને રથની ધજા, કોકનું મુગટ, કોકનું કંઈ પાડી નાખ્યું. અને એ જ વિચારધારાની અંદર એમને ખ્યાલ આવ્યો કે મારા બધા શસ્ત્રો ખતમ થઈ ગયા છે અને સામે જ મારો ભાઈ આવીને ઉભો છે, એને પણ ખતમ કરી નાખું, શું લઉં? એમને કહ્યું કે મારા માથા પર મુગટ છે અને મુગટ લેવા ગયા. ઉપદેશમાળામાં ધર્મદાસ ગણીજીએ બહુ સરસ વાત લખી, ધમ્મમ રખઈ વેશો સંકઈ વેશેણ દીખ્યોમ્યહમ ઉમ્મગેણ પડંતમ રખઈ રાયા જણવવ. તમને ઘણાને એમ થતું હશે કે મારા વૈરાગ્ય જ રાખવો છે તો ઘરમાં રહીને રાખો ને, દીક્ષા લેવાની શું જરૂર છે, સંસાર છોડવાની શું જરૂર છે? જેને સંસાર ન છોડવો હોય ને એની પાસે આવા બહાના હોય છે. ધમ્મમ રખઈ વેશો, આ વેશ પણ અમને રોજ યાદ કરાવે છે, હું સાધુ છું, મને ખોટા કામ શોભે. તમારા ડ્રેસમાં તમને કેટલા સારા વિચાર આવે, અમારા ડ્રેસમાં અમને કેટલા વિચાર. તમે સવાર પડે એટલે સીધો તમારો હાથ ક્યાં જાય? મોબાઈલ તરફ. અમારી સવાર પડે, અમારો હાથ ક્યાં જાય? રજૂ. અમે બેઠા થઈએ એટલે પહેલું પગથિયું મૂકવું હોય પગલું તો શું કરીએ? જમીન પૂંજી અને પછી પગ મૂકી પછી બહાર આવીએ. અમે ઉઠીએ ત્યારથી જૈનાના પરિણામ ચાલુ થઈ જાય. તમે ઉઠો ત્યારથી તમારા સંસારના આર્ત ધ્યાન ચાલુ થઈ છે. પ્રસન્ન ચંદ્ર રાજર્ષિને વિચાર આવ્યો કે મુગટ લઈને મારા ભાઈના માથા પર ફેંકું, અને જ્યાં મુગટ માટે હાથ ફેરવો, ઓ મુગટ નથી મુંડિત મસ્તક છે, હાથ ત્યાં જ રહી ગયો. ઓ હું એમ આય, હું કોણ? હું તો સાધુ છું, મારા માથા પર તો વાળ પણ નથી, તો મેં આ શું વિચાર્યું? મેં આ 5-10 મિનિટ માટે કયા ખેલ ખેલી નાખ્યા, કેવા ભયાનક કર્મ બાંધી નાખ્યા, ધિક્કાર છે મારા આત્માને. અને હવે જે ભાવધારામાં ચડ્યા, 7 રાજ નીચે ગયેલી લિફ્ટ એને પાછી ઉપર આવવાનું સ્ટાર્ટ કર્યું, અને આવી તો એવી જોરથી આવી કે 7 નહીં હવે 14 રાજ ઉપર સુધી જવા માટેની તૈયારી થઈ. સપક શ્રેણી મંડાઈ, એક એક કર્મ ખપતા ગયા, કેવળ જ્ઞાન પામ્યા, દુંદુ વિના નાદ થયા. અવાજ થતા શ્રેણી પૂછે છે, ભગવાન કોને કેવળ જ્ઞાન થયું? ભગવાન કહે છે, પ્રસન્ન ચંદ્ર. અને શ્રેણી કહે, કમાલ કરો છો, હજી હમણાં પૂછું છું તો કે છો 7મી નરકમાં, અને હમણાં પૂછું છું તો કયો છો કેવળ જ્ઞાન.